गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बहुपदी चैप्टर की अंदर स्वाध्याय 2.5 ना अगौ दाखला नंबर 4 आपणे अभ्यास करी गया था कि योग्य नित्यसमनो उपयोग करी अने विस्तरण करो। आज स्वाध्याय 2.5 नो दाखला नंबर 5 अवयव पाड़ो। हवे जो अहीं अवयव पाड़वानो आपणे कीधुं छे, पण तो अहीं जे पण दाखलो छे एमनी पे रकम तमे ध्यानपूर्वक जोई लो एटले तमने खबर पड़े कि कयो नित्यसम उपयोगमां लेवानो छे। आपणे तो जोईए पहेला 4x² + 9y² + 16z² + 12xy - 24yz - 16zx। અહીંયા જો ત્રણ વસ્તુ આવે છે, x, y અને z આવે છે, બીજી વસ્તુ કે ત્રણે ત્રણના શું છે, અહીંયા વર્ગ છે। શું છે? વર્ગ છે। x, y, z તો આવે જ છે, પણ એની સાથે સાથે બધાના શું છે, વર્ગ છે। એટલે વર્ગવાળું આપણે સૂત્ર વિચારવું પડે। તો વર્ગવાળા નિત્યસમ આપણી જોડે છે a + b² a - b² a² - b² પરંતુ એમાં કેટલા પદ છે? બે છે। ત્રણ પદવાળું આપણા પાસે એક જ નિત્યસમ છે, જે છે a + b + c (2)² તો એનું વિસ્તરણ શું થશે? તો કે a² + b² + c² (2ab + 2bc - 2ca) આવું થશે વિસ્તરણ આનું। હવે જો તમને મેં એક વસ્તુ પહેલાં નિત્યસમ ચલાવ્યા ત્યારે એક વસ્તુ કીધી હતી કે નિત્યસમમાં ડાબી અને જમણી બાજુ બંને યાદ રાખવી જરૂરી છે। કેમ? કે જો ઘણીવાર એવું હોય કે ડાબી બાજુ આપણે દાખલા નંબર 4 જોઈ ગયા, એમાં કહ્યું હતું ડાબી બાજુ આપણને આપેલી હતી અને જમણી બાજુ એનું વિસ્તરણ કરીને આપણે જવાબ લાવતા હતા। હવે અહીંયા કેવું છે, આપણને જમણી બાજુ આપેલી છે અને ડાબી બાજુ આપણે લાવવાની છે, એટલે કે અવયવ પાડવાના છે। કે શું કરવાનું છે? અવયવ। જ્યારે પણ નિત્યસમની અંદર તમને જમણી બાજુ આપશે અને ડાબી બાજુ કહેશે એટલે એ દાખલો 100% હોય, અવયવ પાડવાનો જ હશે। તો દેખો, તમને ડાબી બાજુ જમણી બાજુ આપેલી છે અને ડાબી બાજુ તમારે લાવવાની છે। તો પહેલાં સૌ પ્રથમ આપણે દાખલા નંબર 4 શું કરતા હતા, પહેલાં જે પણ રકમ આપેલી હોય લખી દેતા હતા। અહીંયા પણ એ જ કરીએ આપણે કે જે પણ રકમ આપેલી છે આપણે લખી દઈએ। (24yz - 16zx) આપણે એક રકમ લખી દીધી, જે પણ આપણને રકમ આપી હતી એ આપણે લખી દીધી। હવે આપણે શું કરશું કે આ જે છે ને, આ આપણને આપેલું છે, આ આપણને આપેલું જ છે ને, તો આનો જ ફરીથી ઉપયોગ કરીએ। તો બધાનો દેખો કૌંસ બનાવી દે, પહેલાંની અંદર કૌંસ બનાવ્યા હતા, a² b² c² + 2ab - 2bc + 2ca। બધામાં પહેલામાં કૌંસ બનાવતા હતા, અહીંયા પણ કૌંસ બનાવી દીધા મેં, a² b² c² 2ab - 2bc - 2ca આનો ઉપયોગ કરેલું પહેલાં હું। આ તો રકમ આપણને આપેલી હતી એ મેં લખી દીધી છે, અને આ જે કિંમતો આપેલી હતી એના અંદર હવે આપણે a² b² c² 2ab - 2bc - 2ca આ મેં તમને દાખલા નંબર 4 શીખવાયું છે કે આપણે પહેલાં તૈયાર કરી દેવાનું આના આધારે તૈયાર થઈ ગયું। હવે જો પહેલાંની અંદર આપણે શું કરતા કે ભાઈ એ બી સીની કિંમત ડાયરેક્ટ આપણને જે આપેલી હતી અહીંયા એ બી સીની કિંમત મૂકી દીધા, પણ અહીંયા એવું થાય નહીં। જો અહીંયા શું છે, 4x² છે। હવે આપણે જો a² એટલે કે અહીંયા દેખો, અહીંયા મેં એ નથી લખ્યો, પરંતુ કૌંસની બહાર વર્ગ કયો છે, એટલે આપણે કિંમત કોની લખવાની, ખાલી એની, ખાલી બીની કિંમત અને સીની કિંમત। તમે અવયવ પાડો એટલે તમારે જો આ વર્ગવાળું પદ છે એનું વર્ગમૂળ કાઢવાનું। શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું। દેખો એની જગ્યાએ કોણ છે, 4x² છે ને, એની વર્ગ દેખો 4નું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, 2 થશે। કેટલું થશે? 2। અને એક્સના વર્ગનું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો, એક્સ થશે। એ રીતે જો 9y² છે તો 9નું બીની જગ્યાએ કોણ છે, 9y² બીના વર્ગની જગ્યાએ, તો 9નું વર્ગમૂળ 3, વાયના વર્ગનું વર્ગમૂળ વાય। હવે જો તમે સાદું કહો 3નો વર્ગ 9y² કીધું, કાનું આ ફરીથી આવી ગયું, અવયવ પાડો એટલે વર્ગમૂળ કાઢી દેવાનું, કારણ કે 2 ઘાત છે એટલા માટે। હવે જો અહીંયા શું છે, 16z² એટલે 16નું વર્ગમૂળ 4 અને z નો વર્ગ છે તેનું વર્ગમૂળ z। હવે જો આ કિંમત આવી જાય પછી આનું વધારે આપણે વિચારવાનું નથી કે આનામાંથી કોઈ વર્ગમૂળ કાઢવાનું નથી। કેમ? હવે તો સરળ થઈ ગયું, 2ab એટલે એની જગ્યાએ કેટલી કિંમત છે, 2x, અને બીની જગ્યાએ કેટલા આવ્યા, 3y। ક્યાં કહે કૌંસ બાર વર્ગ છે એટલે બીનો વર્ગ, પણ આપણે તો ખાલી બીની કિંમત જોઈએ છે ને, પછી 2bc તો બીની કિંમત 3y અને સીની કિંમત કેટલી છે, 4z, કેટલી છે, 4z, પછી 2ca તો સીની કિંમત 4z છે અને એની કિંમત શું છે, 2x। ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, આ તમને જે પણ રકમ આપી હતી તમે લખી દીધી,
પછી આનો સૂત્રનો આપણે ઉપયોગ કર્યો, એનો વર્ગ, બીનો વર્ગ, સીનો વર્ગ, પ્લસ ટુ એબી, પ્લસ ટુ બીસી, પ્લસ ટુ સીએ, એના આધારે આપણે બધા કાઉન્ટ્સ તૈયાર કરી દીધા. બધા કાઉન્ટ્સ તૈયાર થઈ ગયા. હવે જોયું કે એ ચાર એક્સનો વર્ગ, નવ વાયનો વર્ગ અને સોળ ઝેડનો વર્ગ છે, તો બધાનું વર્ગમૂળ કાઢે. કારણ કે એનો વર્ગ છે તો આપણે કિંમત હવે કાઉન્ટ્સની અંદર ખાલી કોની જોઈએ, એની જોઈએ ને. ઉપર તો વર્ગ લખી નાખ્યો, ખાલી એની કિંમત જોઈએ. અને અહીંયા ચાર એક્સનો વર્ગ એટલે કે આ કિંમત કોની આપી છે, એના વર્ગની કિંમત આપી છે. આપણે તો એની કિંમત જોઈએ છે. ચારનું વર્ગમૂળ બે, એક્સના વર્ગનું વર્ગમૂળ એક્સ, નવનું વર્ગમૂળ ત્રણ, વાયના વર્ગનું વર્ગમૂળ વાય, પ્લસ સોળનું વર્ગમૂળ ચાર, ઝેડના વર્ગનું, ઝેડનો વર્ગ છે એનું વર્ગમૂળ ઝેડ, એટલે ચાર ઝેડ આવી ગયું. પછી જો ટુ એ બી, ટુ બી સી, ટુ સી એ, એટલે હવે દેખો એ બી સીની કિંમત ખબર પડી ગઈ. તો દેખો ટુ એ બી, એની ટુ એક્સ, બીની ત્રણ વાય, બી સી એટલે બીની ત્રણ વાય, સીની ચાર ઝેડ, ટુ સી એ, સીની ચાર ઝેડ અને એની ટુ એક્સ. હવે જો તમને પ્રશ્ન થશે કે સાહેબ આપણું આખું સૂત્ર આ તો પ્લસમાં છે, પરંતુ અહીંયા છેલ્લા બે પદ છે એ તો માઇનસ છે. કેવા છે? માઇનસ છે. તો એના માટે જુઓ, હવે તમે જો અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, તો કયું પદ એટલે કે કયું પદ એટલે કે એ બી સી છે, તો અહીંયા શું છે? એક્સ વાય અને ઝેડ છે. તો એક્સ વાય ઝેડમાંથી કોણ માઇનસ થતું હશે? આના કારણે આ બંને પદ માઇનસ થાય છે. તો જો અહીંયા શું છે? ઝેડ છે. અહીંયા પણ શું છે? ઝેડ છે. આનો મતલબ શું થાય કે ઝેડવાળું પદ કેવું હશે? માઇનસ હશે. જેથી કરીને આ બંનેનો ગુણાકાર, ધારો કે ઝેડવાળું પદ આપણું ધારો કે માઇનસ હોય અને એક્સવાળું પ્લસ હોય, તો જવાબ શું આવે? માઇનસ ઝેડ એક્સ આવે કે ના આવે? હવે જો અહીંયા જો માઇનસ ઝેડ હોય અને વાયવાળું પદ પ્લસ હોય, તો માઇનસ ઝેડ વાય જવાબ આવે કે ના આવે? આવે. તો દેખો, તમારે એટલું યાદ રાખવાનું કે માઇનસ જો પ્લસવાળું હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય, જો માઇનસવાળી નિશાની હોય તો તમારે એટલું જોવાનું કે બંને પદમાં કોમન પદ કયું છે. તો દેખો અહીંયા પણ ઝેડ છે, અહીંયા પણ ઝેડ છે, એટલે કે ઝેડવાળું પદ કેવું છે આપણું? માઇનસ છે. કેવું છે? માઇનસ છે. તો જ્યાં જ્યાં ઝેડ દેખાય ત્યાં આપણે માઇનસની નિશાની કરી દઈશું. ચાર ઝેડ, ચાર ઝેડ, ચાર ઝેડ, બધી માઇનસની નિશાની થઈ ગઈ. હવે જો આપણે મેળવવાનું શું છે કે એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ, તો જો પહેલાં હું એની કિંમત લખું, દેખો એની કિંમત કેટલી છે? ટુ એક્સ. બીની કિંમત કેટલી છે? પ્લસ ત્રણ વાય. દેખો એની કિંમત ટુ એક્સ હતી ને, પણ પ્લસ હતી. બીની કિંમત પ્લસ ત્રણ વાય છે. ઝેડની કિંમત કેટલી છે? માઇનસ ચાર ઝેડ. સીની જગ્યા શું છે? માઇનસ ચાર ઝેડનો વર્ગ. હવે આ વર્ગ છે તો વર્ગ છે, આપણે આ રીતે લખીએ કે ભાઈ બેનો વર્ગ, તો આને આપણે શું લખીએ? બે ગુણ્યા બે. એક્સનો વર્ગ, તો આને આપણે શું લખીએ? એક્સ ગુણ્યા એક્સ. તો અહીંયા દેખો આખા પદનો વર્ગ છે, તો આને બે વાર લખી શકાય ને. બેનો વર્ગ હતો બે ગુણ્યા બે, બે વાર લખાણ, તો આ પદ પણ અવયવ બે વાર લખી શકાશે. ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ચાર ઝેડ. ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ચાર ઝેડ. ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ચાર ઝેડ. આની બે કાત હતી એટલે બે વાર લખી દીધા. તો આ આપણા શું આવી ગયા? અવયવ. શું આવી ગયા? અવયવ આવી ગયા. શું આવી ગયા? અવયવ. તમારે ખાલી આ તો તમને આવડે જ છે નિશાની, ખાલી વર્ગમૂળ કાઢવાનું છે પહેલાં અને બીજા ત્રીજા પદનું, પછી તો સિમ્પલ છે. પછી જો માઇનસવાળું હોય તો બંને જે બંને નિશાની માઇનસ બતાવતા હોય ને એ જગ્યા ચેક કરવાનું કે બંનેમાં કોમન પદ કયું છે. દેખો અહીંયા બંનેમાં કોમન પદ કોણ હતું? ઝેડ હતું, એટલે કે ઝેડવાળું પદ કેવું છે આપણું? માઇનસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમે નોટ ડાઉન કરી લો અને આ દાખલો ગણી દો. હવે હું બીજો દાખલો તમને અભ્યાસ કરાવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એનો બીજો દાખલો ગણીએ. દાખલો પહેલા નંબરનો દાખલો આપણે ગણી દીધો, બીજો દાખલો ગણી દઈએ આપણે. તો બીજા દાખલામાં કેવું છે કે ટુ એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ આઠ ઝેડનો વર્ગ માઇનસ બે વર્ગમૂળમાં બે એક્સ વાય પ્લસ ચાર વર્ગમૂળ બે વાય ઝેડ માઇનસ આઠ ગુણ્યા ઝેડ છે, એટલે એક્સ ઝેડ છે, આઠ એક્સ ઝેડ છે. તો જો પહેલો બીજો ત્રીજાનો વર્ગ છે, છે ને, ત્રણ પદ છે, ત્રણેય પણ ત્રણેય ત્રણ પદનો શું છે? વર્ગ છે. એટલે આપણા જોડે નિત્યસમ એક જ છે, એ પ્લસ બી પ્લસ સીનો વર્ગ. પહેલાં હું નિત્યસમ લખી દઉં, એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી એ. આપણો નિત્યસમ લખાઈ ગયો. આપણને જમણી બાજુ આપેલી છે અને ડાબી બાજુ આપણે જવાબમાં લાવવાનું છે, એટલે અવયવ પાડવાના છે. તો પહેલાં જે પણ રકમ આપેલી છે આપણે લખી દઈએ. પહેલો દાખલો શીખી ગયા ને આપણે? ચાલો રકમ લખાઈ ગઈ. હવે આપણે શું કરતા હતા કે આના બધાના કાઉન્ટ્સ બનાવી દઈએ. ચલો ખાલી કાઉન્ટ્સ લખી દઈએ, એનો વર્ગ બીનો વર્ગ સીનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી
प्लस टू सी ए लखी दीता बदा काउंस। हवे मैं तमने शू कीधु तुं के आपणे तो देखो अहींया शू छे ए नो वर्क, पण आपणे देखो वर्क तो कर दो, हवे अंदर किंमत कोणी जोईए ए नी, अहींया किंमत कोणी जोईए बी नी, अहींया किंमत कोणी जोईए सी नी, पण तो अहींया तो ए नो वर्ग बी नो वर्ग अने सी नो वर्ग आपे छे, तो आपणे शू करवू पड़शे वर्गमूळ काढवू पड़शे ने, शू करवू पड़शे वर्गमूळ काढवू पड़शे। देखो बे नू छे तो बे नू वर्गमूळ निकळे न निकळे, तो खाली बे नू वर्गमूळ आम जो चार नू वर्गमूळ क्यों निकळी जाय, के वर्गमूळ चार होय तेनो वर्गमूळ કેટલું થાય બે થાય, બે નું ના નીકળે તો એને આપણે શું લખીએ વર્ગમૂળમાં બે સીધા લખીએ, શું લખીએ વર્ગમૂળમાં બે, કારણ કે વર્ગમૂળ બે નું નીકળે ને તો વર્ગમૂળમાં બે લખવાના। એક્સના વર્ગનું કેટલું થાય એક્સ થાય, કેટલું થાય એક્સ થાય, કેટલું થાય એક્સ થાય, એક્સના વર્ગનું શું થાય એક્સ થાય, વાયનો વર્ગ તેનું વર્ગમૂળ શું થશે ખાલી વાય, વાયના વર્ગનું વર્ગમૂળ શું થશે ખાલી વાય। હવે આઠ ઝેડનો વર્ગ, તો દેખો ઝેડના વર્ગનું વર્ગમૂળ શું થશે ઝેડ। હવે આઠનું વર્ગમૂળ કઈ રીતે આપણે શોધવાનું, જો આઠને આ રીતે લખાય ચાર ગુણ્યા બે લખાય, હા લખાય, તો ચારનું વર્ગમૂળ આપણે કરીએ તો ચારનું વર્ગમૂળ કેટલું થશે ભાઈ, ચારનું વર્ગમૂળ કેટલું થશે તો કે બે, અને બેનું વર્ગમૂળ કેટલું થશે બે વર્ગમૂળમાં બે। હજી બીજી રીતે લખવું તો દેખો બંનેના હું વર્ગમૂળ લખી દઉં કે આઠ છે, આપણે વર્ગમૂળ કોણ કાઢવાનું આઠનું, તો આઠના બે ભાગ પડે, ચાર દુ આઠ લખાય તો કે હા લખાય, તો દેખો વર્ગમૂળ ચાર ગુણ્યા વર્ગમૂળ બે હું લખું તો ચારનું વર્ગમૂળ કેટલું થાય બે, અને વર્ગમૂળ બેનું બે એમનું એમ, કારણ કે આઠ બરાબર ચાર ગુણ્યા બે લખ્યા તો ચારનું વર્ગમૂળ કેટલું થાય તો કે બે થાય, બેનું વર્ગમૂળ નીકળે ન નીકળે એટલે વર્ગમૂળમાં બે લખી દીધા, એટલે આઠનું શું થશે બે વર્ગમૂળમાં બે, શું થશે બે વર્ગમૂળમાં બે, તો અહીંયા હું લખી દઉં બે વર્ગમૂળમાં બે, બે વર્ગમૂળમાં બે, આઠનું વર્ગમૂળ શું આવ્યું બે વર્ગમૂળમાં બે, અને વાયનું વાયના વર્ગનું વાય, અને બે એક્સનો વર્ગ તો બેનું વર્ગમૂળ, બેનું વર્ગમૂળ વર્ગમૂળમાં બે, એક્સના વર્ગનું એક્સ। હવે જો એ બી સીની કિંમત મળી ગઈ તો આ તો લખવામાં એકદમ સરળતા છે, આપણે ટુ એ બી, તો પહેલાં એની જગ્યાએ લખો વર્ગમૂળ ટુ એક્સ, પછી એ બી, બી એટલે શું આવશે ખાલી વાય, પછી બી સી, તો બી એટલે વાય અને સી એટલે બે વર્ગમૂળમાં બે ગુણ્યા ઝેડ, શું આવશે ઝેડ, લખાઈ ગયું બે વર્ગમૂળમાં બે ઝેડ, પછી ટુ સી એ, તો સી એ, તો સીની જગ્યાએ આવશે બે વર્ગમૂળ બે ઝેડ, અને એની જગ્યાએ શું આવશે આપણે એની જગ્યાએ વર્ગમૂળમાં બે એક્સ, એની જગ્યાએ વર્ગમૂળમાં બે એક્સ આવશે, શું આવશે વર્ગમૂળમાં બે એક્સ। ફરીથી એકવાર બે એક્સનો વર્ગ, તો બેનું વર્ગમૂળ વર્ગમૂળ બે, એક્સનો વર્ગ નું વર્ગમૂળ એક્સ, વાયનો વર્ગ વાયના વર્ગનું વર્ગમૂળ વાય, આઠનો વર્ગ આઠનું વર્ગમૂળ કાઢવું હોય તો મેં આ રીતે લખ્યું આઠ બરાબર ચાર ગુણ્યા બે, ચારનું વર્ગમૂળ બે, બેનું વર્ગમૂળ વર્ગમૂળ બે, તો બે વર્ગમૂળ બે, અને ઝેડનો વર્ગ હતો તો ઝેડ। હવે એ બી, તો એની કિંમત તો આ રહી, બીની કિંમત આ રહી, બી સી, તો બીની કિંમત આ રહી, સીની આ રહી, સી એ, તો સીની કિંમત બે વર્ગમૂળ બે ઝેડ, અને વર્ગમૂળમાં ટુ એક્સ, બધી કિંમત લખાઈ। હવે તમે કહેશો કે સાહેબ અહીંયા તો માઇનસ આવે છે, એક આ જગ્યાએ માઇનસ આવે છે અને એક આ જગ્યાએ માઇનસ આવે, તો મેં તમને શું કીધું કે જ્યાં માઇનસ આવતું હોય એ બંને જગ્યાએ ચેક કરવાનું બંનેમાં કોમન કોણ છે, તો જો અહીંયા એક્સ છે અહીંયા પણ કોમન કોણ છે એક્સ છે, એનો મતલબ એવો થશે કે એક્સ વાળું પદ આપણું કેવું હશે માઇનસ હશે, કેવું હશે માઇનસ હશે, કારણ કે અહીંયા પણ માઇનસ આવે અહીંયા પણ માઇનસ આવે, પણ બંનેમાં કોમન પદ દેખો અહીંયા વાય છે અહીંયા ઝેડ છે, એ તો કોમન કહેવાય નહીં, અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે, એક્સ વાળું પદ કેવું છે બંનેમાં કોમન છે, એટલે કે એક્સની કિંમત કેવી હશે માઇનસ હશે, તો દેખો જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં માઇનસ મૂકી દઈએ આપણે, જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ મૂકી દઈશું, ચલો આ જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ મૂકી દીધું। હવે આપણે લખીએ એ પ્લસ બી પ્લસ સી કૌંસ બાર આખાનો વર્ગ, તો એની જગ્યાએ કોણ છે માઇનસ બે વર્ગમૂળમાં એક્સ, પ્લસ બીની જગ્યાએ વાય, અને સીની જગ્યાએ બે વર્ગમૂળ બે ઝેડનો વર્ગ, તો આ થઈ ગયું એ પ્લસ બી પ્લસ સીનો કૌંસ બાર આખાનો વર્ગ, એ પ્લસ બી પ્લસ સી કૌંસ બાર આખાનો વર્ગ, એની કિંમત અહીંયા માઇનસ હતી, એટલે કે એક્સની એની કિંમત માઇનસ હતી, કઈ હતી માઇનસ વર્ગમૂળ બે એક્સ, વાયની કિંમત પ્લસ વાય, પ્લસ સીની જગ્યાએ ટુ વર્ગમૂળ ટુ ઝેડ, તો બે વર્ગમૂળમાં બે અને ઝેડ, હવે આને બે વાર લખી દઈએ આપણે, એટલે હવે પડી જાય આપણા વર્ગમૂળ ટુ એક્સ પ્લસ વાય પ્લસ બે વર્ગમૂળમાં બે ઝેડ માઇનસ વર્ગમૂળ ટુ એક્સ પ્લસ બે વર્ગમૂળ પ્લસ વાય પ્લસ બે વર્ગમૂળમાં બે ઝેડ, તો દેખો એક અવયવ આપણો આ રહ્યો અને એક અવયવ આ રહ્યો, તો બે આપણને અવયવ મળી ગયા। તો વિદ્યાર્થી મિત્રો આટલું નોટ ડાઉન કરી લો, તમે એકદમ બહુ સરળ અને સિમ્પલ રીતે તમને સમજાવ્યું છે,
બે વાર તમે વિડીયો જોશો અને દાખલા લખશો એટલે તમને આવડી જ જશે. તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.